દર્શક મિત્રો, હું દેમુરાડીના નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. અમરેલી જિલ્લાને બ્રોડગેજની સાથે સાથે મળી મહુવા મુંબઈની ટ્રેન સુવિધા. આજે અમરેલીમાં ઠેર ઠેર યોજાયા પોલિયો બુથ. અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ખાલી પડેલ બેઠક વોર્ડ નંબર 3 ની આજે યોજાઈ ચૂંટણી. અમરેલી શહેરમાં નિરાધાર ભટકતી ગૌ માતાના રક્ષણ માટે કોઈ કાયદો નથી કરી શકાતો. હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક. વર્ષોથી અમરેલી જિલ્લાની સાથે ઓરમાયું વર્તન થતું હતું, પણ અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઈ કાછડિયાના અથાગ પ્રયત્નો ફળદાયી નહીં. અમરેલી જિલ્લાને બ્રોડગેજ લાઈન તો મળી, પણ નારણભાઈને આટલાથી સંતોષ ન હતો અને વારંવાર રેલવે મંત્રી સુરેશ પ્રભુની સાથે બેઠકનો દોર ચાલુ રાખ્યો હતો. આજે અમરેલીને મુંબઈ જવા માટે ટ્રેન સુવિધા મળેલ છે. નવી શરૂ થતી મહુવા બાદરા ટ્રેનમાં અતિ આધુનિક અને સંપૂર્ણ સુવિધાયુક્ત 16 કોચની સુવિધાની ટ્રેનનો લાભ લોકોને મળશે. આજે પોલિયો રવિવારના દિવસે રાજકમલ ચોક ખાતે રોટરી ક્લબે પોલિયો બુથનું આયોજન કર્યું હતું અને બાળકોને પોલિયાના ટીપા પીવડાવી પોલિયો મુક્ત ભારતનું અભિયાન સફળ બને તેવા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને ગિફ્ટમાં રમકડા આપીને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. રોટરી ક્લબ ઓફ અમરેલી સિટી દ્વારા આજે અમરેલી શહેરમાં રાજકમલ ચોકમાં આજે 2 એપ્રિલના રોજ 0 થી 5 વર્ષના બાળકો માટે પોલિયો બુથનું આયોજન કર્યું છે. ગયા બુથમાં પણ અમે 1200 જેટલા બાળકોને પોલિયોના ટીપાથી સુરક્ષિત કરે, આજે પણ 1200થી વધુ બાળકોને અમે સુરક્ષિત કરશું. સાથે અમે બાળકોને આકર્ષવા માટે વિનામૂલ્યે અહીંથી એક રમકડાનું વિતરણ કરીએ છીએ અને પોલિયોના આ બુથનું વારંવાર આયોજન કરવાનું એક કારણ છે કે આજે પોલિયો છે એ ભારતમુક્ત થઈ ગયો છે. એટલે વારંવાર બહારથી આવતા કીટાણુ છે એ આપણા ભારતની અંદર ઘૂસે નહીં અને સુરક્ષિત બાળકો રહીએ ત્યારે માટે વારંવાર આ પોલિયોનું આયોજન કરીએ છીએ અને આવું આગમાં આગામી દિવસોમાં પણ રોટરી આ પોલિયો દિવસનું આયોજન કરતું રહેશે. અમરેલીમાં ડોક્ટર જીવરાજ મહેતા પોલિટેકનિક ખાતે વોર્ડ નંબર 3નું મતદાન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 3ના ઉમેદવાર મનીષાબેન ભાખરે કોંગ્રેસમાંથી તેમજ ભાજપના સમીર જાની વચ્ચે ચૂંટણી જંગ છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. લોકો સવારમાં 8 વાગ્યાથી જ લાઇનમાં ઊભા રહી મતદાન કરી રહ્યા હતા. મતદાન સવારે 8 થી 5 વાગ્યા સુધી લોકો દ્વારા કરાઈને લોકશાહીનું મહત્વ વધારાયું હતું. હું મનીષા કિરણકુમાર ભાખરે વોર્ડ નંબર 3માં ઉમેદવારી લીધી છે અને અત્યાર સુધીમાં 45% જેટલું મતદાન થયું છે અને લોકો મતદાન કરવા માટે પણ આવી રહ્યા છે અને શાંતિથી મતદાન પણ થાય છે. વખતે બંદોબસ્તે એટલો સરસ કરેલો છે કે કોઈપણ રીતે કોઈપણ ખોટું કામ થઈ શકે તેમ પણ નથી. જન્મદિવસ પર રેવ પાર્ટી અને લખલૂટ ખોટા ખર્ચા કરતા લોકોને પ્રેરણા મળે તેવા હેતુ સાથે માર્ગીબેન ધાનાણીએ પોતાના દીકરા મહર્થનો જન્મદિવસ મહીનગર લારવાડીએ આવેલ અંધ ગર્લ્સ હોસ્ટેલમાં અંધ દીકરીઓ સાથે આઈસ્ક્રીમ તેમજ ચોકલેટ વેચીને ઉજવ્યો હતો. માર્ગીબેન ધાનાણીએ આ રીતે પોતાના દીકરાનો જન્મદિન ઉજવીને સમાજને પ્રેરણાદાયક કાર્ય કર્યું હતું. માર્ગીબેન મૂળ અમરેલીના વતની છે, પણ હાલ તેઓ અમદાવાદ રહે છે અને ખાસ પોતાના બાળકનો જન્મદિવસ અંધ ગર્લ્સ હોસ્ટેલમાં મનાવવા આવ્યા હતા. જય શ્રી કૃષ્ણ. હું માર્ગી ધાનાણી. આજે મારા દીકરા મોહર ધાનાણીનો બર્થડે છે તો અમે અહીંયા પ્રજ્ઞાચક્ષુ જે બાળકીઓ છે એમને ત્યાં સેલિબ્રેટ કરવા આવ્યા છીએ. બધી છોકરીઓને આઈસ્ક્રીમ ચોકલેટ અને નાસ્તો ને એવું બધું આજે સેલિબ્રેટ અમે અહીંયા કરવાના છીએ એનો બર્થડે. અને આજે અમરેલી જિલ્લાના બહુ સારું એક પ્રેરણા મળે છે લોકોને કે આવી રીતે બાળકોનો બર્થડે કે કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તમે અહીંયા સેલિબ્રેટ કરી શકો અને
જે પ્રજ્ઞાચક્ષુ અહીંયા ગર્લ્સ જે છે એમને તમે પ્રોત્સાહિત કરી શકો, એને ખુશી આપી શકો એક પ્રકારની. અને આ માસી તમારું દક્ષાબેન એ અહીંયા બધું સંભાળે છે અને બધી વ્યવસ્થા બાળકીઓની બધી જે બી જરૂરિયાત છે કે કાંઈ બી પ્રોબ્લેમ થાય તો એ બધું એ પૂરો પાડે છે અને એને સોલ્યુશન લાવે છે. અમારા સાસુ છે, અમારી દીકરી છે અને અમારો દીકરો છે જેનો બર્થડે છે આજે 1 એપ્રિલ છે, અમારો એપ્રિલ ફૂલ છે. ભાજપની હિન્દુવાદી સરકારે ગૌવંશની હત્યા સામે કડક સજાની જોગવાઈ કરી છે તે આવકાર્ય છે, પરંતુ માત્ર કડક કાયદાઓ બનાવવાથી ગૌવંશની હત્યા અટકી જશે તે માનવું ભૂલ ભરેલું છે. ગુજરાતમાં જે રીતે દારૂબંધીના કાયદાનું વસ્ત્રહરણ થયું છે તેવી જ રીતે ગૌવંશની હત્યાના કાયદામાં ન થાય તેની કોઈ ગેરંટી નથી. અમરેલી શહેરમાં આજે 2000 ઉપરાંતની ગૌમાતાઓ નિરાધાર બનીને ભટકી રહી છે, તેની સુરક્ષા કોણ કરશે તેવો વેધક પ્રશ્ન શહેરીજનોમાંથી ઉભો થઈ રહ્યો છે. ગોપાલગ્રામની ગાયત્રી વિદ્યાલય સ્કૂલમાં વાર્ષિકો ઉજવાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નાના બાળકોએ ભાગ લઈ કાર્યક્રમને સાર્થક કર્યો હતો. તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર. હું સમાચાર માટે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.